કોણ બોલો? મનસુખભાઈ બોલું. મનસુખભાઈ રાઠોડ? હા. આજે સુરાપુરા દાદા વિશે કેતા હતા. સુરાપુરા દાદા વિશે શું કેતા? તમે તમે આ વિડિયા બધા ઉતાર્યા, ઈ તમે કે બીજા કોઈ? કમલેશભાઈ? કમલેશભાઈ ને મનસુખભાઈ રાઠોડ બોલું છે. એટલે આ કમલેશભાઈ નું નથી, તમે કઈ નથી કીધું એને? કોઈ, અમે તો જે કઈ હોય ઈ સત્ય ઘટના ની વાત કરી હોય બેન, અને અમારા ફોન આવ્યો ઈ અત્યારે તમે વાત કરો તો એનો અમે તમને જવાબ દઈ. અમારો એવી હોય, તમે અત્યારે શું કેવા માંગો છો, શેના માટે ફોન કર્યો, ઈ કયો એટલે જવાબ આપી. હા, પણ એમ નહીં, આ તમે એમ જો છો કે સુરપુરો આવો હોય, સુરાપુરા આવા હોય, પણ અને કે દાનભા બાપુ ની કે ખોટું કેસ વિદ્યા છે, પણ તમારે ત્યાં બધા વિડિયા ઉતારીને જોવા જવું જોઈએ પહેલા. પણ બેન, જોવા જેવું અહીંયા હગા મા બાપ અટણ વૃદ્ધ આશ્રમ માં હોય, ન્યા જોવા જાવ તો ન્યા છે હું? પણ એમ નહી, ન્યા હું છે, ન્યા કોણ તેડાવે છે? પણ બેન, જો હવે સાંભળો, એક અમે કોઈને એવું નથી કેતા કે કોઈ તમે જાઓ, માં જે જાય છે એ માંગણ છે, એ કઈક માંગવા માટે જાય છે. હવે આ તો સદગુરુ બડે પરમારથી જાકા શીતળ જાકા અંગ તપત બુજાવી દે, ઓર કેવો દે દે અપના રંગ. બેન, આ તો મહાપુરુષો ની જ્યાં સત્સંગ ધારા હાલી જતી હોય, એને ક્યાંય માંગવા જેવું ક્યાં છે? રાજપૂત છું તો સોહાણ ની વહુ છું અને રાઠોડ ની દીકરી છું. ભલે ભલે બેન, એટલે અમે રાઠોડ જ છીએ. હું ભાઈ તરીકે તમને સમજાવવા માંગુ છું. બેન, તમે સમજાવવાનું છે ને, એ કાયદા વિરુદ્ધ ની વાત છે. કોઈને સમજાવવા પોતે સમજ છે, તમે કોઈ નટણ ન્યાકણ કોઈ એમ નામ કહે છે, ઈવડા સમજવાના છે. આ જે જવાના છે એ મારા બાપ કીધે બહેન થવાના છે, એ જવાના જ છે બેન, કેમ કે એની ગ્રંથિ છે. મને અહીંયા કઈ ખાવા થાય છે. હા, પણ હું એમ જ કહું છું કે તો આપણે કોઈ પણ ઉપર, કોઈ ના હોય, સુરાપુરા અમારા હોય, તમારા હોય, દાદા હોય, માતાજી, કોઈ ઉપર આપણે કિશોર ઉછાળવાની આપણે કોઈ એની અધિકાર નથી ભાઈ, હું એમ કહું. અને આ એક છે, સાંભળો મારી વાત પેલા સાંભળો. આ આપણે પૃથ્વીરાજ ચૌહાણ હતા બરોબર, તો તમે મારા ભાઈ થાવ, મારે કેવું પડે છે, તો એને એના મામા એને મરાવી નાખ્યા હતા. બેન, એ બધું ઇતિહાસ છે ને, સુપ્રીમ કોર્ટે કીધું કે આ બધી વસ્તુ કાલ્પનિક છે. તે દી રામાયણ માં રામ ભગવાન હતા, તે દી બોલપેન નહોતો, કાગળ નહોતો, રામાયણ લખી કોઈને? જે વાલ્મીકજીએ જયારે રામાયણ લખી ને ત્યારે બેન એને પાંદડામાં લખી છે, લેખન નહોતું. તો આ કાગળ નું સંશોધન કોઈને કર્યું? આ રામાયણ લખાણી ક્યાંથી, એનો કોઈ પુરાવો નથી. પુરાવો છે જ તે ને, વાલ્મીકી ઋષિ હતી, વાલીઓ આપણે ત્રીજા ધોરણ માં ભણતા હોય એમાં આવે જ છે, વાલીઓ લૂંટારો હતો, ઘર માટે કરતો. પણ બેન, ઈ આવે છે, ઈ ઇતિહાસ સમજાવવા માટે આવે છે, એનું કોઈ ઇતિહાસ નથી. લંકામાં રાવણ ની કોઈ જગ્યાએ કઈ છે જ નહીં, હનુમાનજી ક્યાં રોકાણ હતી કઈ છે જ નહીં. આ બધી વસ્તુ માણસ ને ગ્રંથિ સમજાવવા માટે છે. એટલે હું તો જો બેન તરીકે તમને ફોન કર્યો છે, આ તો હું એમ કહું છું કે આપણે જે હોય, હું તો એ જ કહું, અમે એવું નથી કરતા, અમે કોઈનો વિરોધ નથી કરતા કે જે જાય છે એને. તમે અત્યારે તમે મારે હવે તમે અટણ કયો છો ભાઈ, તમે કોઈને કઈ કયો, માં વાણી સ્વતંત્ર છે, પોતે પોતાની રીતે જેવું દેખું. તમે કદાચ ચાલો બેન મને ભેગા નથી, પણ કદાચ ભેગા થયા હોય, મારો સ્વભાવ ખરાબ હોય, તો તમે એવું કયો કે ભાઈ રામોદવાડો રહ્યો તો આવો માણસ છે, કેમ કે તમારી વાણી સ્વતંત્ર છે. કોઈ પણ માણસ હોય તો એને પોતાનો સ્વતંત્ર અધિકાર છે, વિરોધ કરવો, કોઈ માણસ ને બોલવું, એ પોતાની વાણી સ્વતંત્ર અધિકાર છે. એને કોઈને એવું ન કહેવાય, તમે ભોળા દ્વારા દાદા ને કઈ કહેતા નહીં, તમે મનસુખભાઈ ને કઈ કહેતા નહીં. ભાઈ ખરાબ હોય એને કોઈ ખરાબ કહે, કોઈને હારો કહે, અમે તો કોઈને હારાય કહેતા નથી, કોઈને ખરાબય કહેતા નથી. અમે તો એવું કહી છીએ, તર્ક બુદ્ધિ થી વિચારો કે કોઈ દેવી દેવસ્થાન પીર પેકંબર આ છે, આ કોરોના ટાણે એક હતા નહીં, એ નહોતા મારા ભાઈ. પણ પછી આ તો કેટલા સાત વર્ષ, સાત આઠ વર્ષ થી હતું ત્યાં, વર્ષ દીઠા બહાર પડ્યું બરોબર દાદાનું. બેન જો, હવે જો તમે જે અહીંયા રાજકોટ ની પણ ખીજડીયા છે ને, ત્યાં મામા નું ખીજડીયા, મામા સરકાર નીકળ્યા હતા. હા, ઈ મામા સરકાર નું કોઈ નામ લે તો એને એક્સિડન્ટ થઈ જાય, એવો પરસો દેતા હતા. અટણ ન્યાકણ કઈ નથી. હા, એ પાળિયાદ પાળિયાદ પા ઓલું ગામ જેન ત્યાં કાવો કહું પાતા હતા.
ખાખી. એ તો આ કળયુગ છે, હું તો એજ કઉ છું, આ તો પસ્તાવી વાત કરું છું. આ બેન તો આ ભાઈ બધી વસ્તુ આ તરીકે દાદર નો પ્રવાહ છે બેન. આ જે આસારામ બાપુ હતા ને, આસારામ બાપુ ઈ એનો દબદબો હતો, તો કૃષ્ણ ભગવાન ની ઘોડે મોરલી વગાડતા હતા, જગત જેને ઊંધા પડે પગે લાગતી હતી, કેમ કે મૂળદાસ રિયા ને એને ગથેડે કાઢ્યા હતા. સમાજ છે એને સારું લાગે ઈ કરે, અમારી જેવા તમે કયો કે મોરલી વગાડતા, એ તો ઈશ્વર જ હતા. એને તો ભગવાને પોતે સ્વીકારી લીધું હતું કે જયારે એના ઓલા માંથી એક દીકરો ગયો ઋષિ પાસે, બરોબર, એમ કે બાઈ નું વેહ કરી. કૃષ્ણ ભગવાન નું તમે કયો કે મોરલી વગાડતા, ભગવાન નું નથી કેતો, આસારામ બાપુ નું કઉ છું બેન. કૃષ્ણ ભગવાન આસારામ બાપુ તો હતો જ એવો, ઈ અટાણા કયો છો, પણ જે તે સમયે બધા પૈકે લાગતા હતા ને એને ભગવાન ના એના ચરણો ની રજ લેતા હતા. મારા ભાઈ ના ભાઈ ના માં ઓલા મારા ભાઈ જ મગાવતો એને ઓલું આશારામ ની સોંપડી ને બોપડી. હા પણ બેન, એટલે ઈ કઈ હતું કે જગત જેને ઊંધી પડી ને પૈકે લાગતી હતી, પણ બાપુ પકડાણા ને બાપુ નો ભવાડો થયો, બાપા જગત અટાણે ધોઈ ઉડાડે. મારી વાત સાંભળો, મારે હવે નોકરી પતિ ઘરે જાઉં, હું એટલું જ કઉ છું કે હું તો જ્યાં બને ત્યાં સુધી હું તો સત્ય કઉ. હું તો જો મારે હું કોઈને માનતી નતી પેલા, પણ અહીંયા ગઈ ને પછી મારે ઘણું દાદા ને દિયા થી સારું છે. ઈ તમારી ગ્રંથિ છે, તમારા મન ને શાંતિ મળી, ઈ બાકી કોઈને થતું નથી, કઈ કોઈ દેવ કઈ દેતું જ નથી. કમાવું તમારે, નોકરી કરવી તમારે, રૂપિયા તમારા, અને જસ દેવો બીજાને, આ એવી વસ્તુ છે બેન. પથરા પૂજે હરિ મળતા હોય તો કબીર કે પૂજ, મેં તો પૂજું બડા પહાડ. જો એક પથ્થર માંથી અવાજ આવતો હોય તો કબીર ને કાગ બાપુ કે હું તો પથ્થર માં મોટો પહાડ હોય ને એને સિંદૂર સોંપડી દઉં. તમે આમ નાતે કેવા રસપૂત છો એ બેન, તમે આમ રસપૂત ના? અમે રાવડી રાઠોડ છી, રાવડી રાઠોડ છે, ગા ઓલા રાણા પરતા. હા એટલે બેન આવું બધું એટલે કહું છું, ભૈલા કે આવું બધું હાઈલાસ કરે આપણામાં તો થતું આવે છે. તા રાણા પરતા પોતા શિવાજી હતા, ઈ બધાની બેન અલગ મેટર છે. ભોળાદ્વાર ની વાત કરો તો ઈ મેટર અલગ છે, આખી મેટર અલગ છે. આ એક હુરાપુરા ની વાત છે, અને ઓલો શિવાજી હતો એ તો એને, હા એને તો તમને કહું, શિવાજી ને હાલડે સાંભળો, પેટમાં કોડી ને સાંભળો, જેથી રામ લક્ષ્મણ ની વાત. હા એમ, ઈ તો એમ નઈ, આ ભોળાદ વાળું તમે જો કીએ કહું ને, હું તો જાઉં છું. ઈ દેવગતિ છે, ઈ દેવગતિ છે, ઈ દેવગતિ છે. કોઈ માતાજી પરચો ક્યાંય દેતા હોય તો ઈ પરચા જો ક્યાંય દેતા હોય એને ભગવાન, અમે નથી માનતા. ભગવાન નો કોઈ પરચો ન હોય. આ સૂર્ય ઉગે ઈ શું, એને ગાયું કાઢવા વાળા હોય એનમાં શું ઈવડે, સૂર્ય નો પ્રકાશ ન પડે, પડે એને રી નો ચડે, એને સંત કહેવાય. હવે આપણે અટણ બેન જો કોક ને કઈ કીધું હોય તો તમે જો અટણ દાનપા હાટુ થઈને ફોન કર્યો, પછી એની હાટુ થઈને માણસો મર્ડર કરી નાખે. આ અહીંયા એવું એવું ન આવે. આ તો તમે મેં રાઠોડ એમ સાંભળ્યું ને, એટલે હું ભાઈ તરીકે તમને કહું છું. હું તો આ બેન બેન મારી વાત સાંભળો, કે આપણે બેન ભાઈ તરીકે જ વાત કરી છે, પણ મારો કહેવાનો મિનિંગ એમ છે બેન કે અહીંયા હમણાં ધંધુકાની અંદર કિશન ભરવાડ ને ખાલી ડિબેટ બારામાં મર્ડર થઈ ગયું, નટણ એમાં મોટો બંબાલ થયું, એ કઈ ભગવાન બતાવવાનું એવું, નટણ બધા જેલમાં છે. આપડે હું તો કઉ જેટલું બને એટલું આપણે કોઈનું ખરાબ ન કરવું. હું ખરાબ બોલ્યો નથી, દાનભા વિશે નથી બોલ્યો, પણ હું એવું કઉ છું કે ભાઈ તમે આ જે કઈ છે એ તમારા પોતાની વસ્તુ છે. તમે દુનિયા છે, જે ભગવાન છે એ જન્મતોય નથી મરતોય નથી. જેટલા જન્મ ધારીને આવ્યા એ બધા મરી ગયા. રામચંદ્ર વ્યાઈ ગયા, કૃષ્ણ વ્યાઈ ગયા, રામોપીર વ્યાઈ ગયા, તો એક બચ્યા નથી, અને આપણે વ્યા જવાના છીએ. ભગવાન માનવો કે ને, આપણે વ્યાઈ ગયા તો સૂર્યચંદ્ર છે, આપણા બાપ દાદા વ્યાઈ ગયા તો સૂર્યચંદ્ર છે, નાનું આ પવન છે, અને આ તો બધું ઊભું કરવામાં આવે છે. કાલે પરતો દીધો, પાછો પ્રમદી તો કે આમ થઈ ગયું, ઈ એક ભરમાવાનો ધંધો છે બેન. કોઈ દેવ અમે એવું માનતા, પણ અમે બીજા માનતા ના નથી પાડતા, કે તમારી ગ્રંથિ હોય, તમારો વિશ્વાસ હોય, તમે માનો, પણ અમારી દ્રષ્ટિએ કઈ નથી એવું માની. અમારે જો અમે તો મેં તો અમારે તો કામ થયું છે, સાક સાક જોયેલા છે દાદાને. હું મડાર પડતા હતા ને, દાર પડતો હતો ને, હા મડાર પાડવાનો તો બરોબર, હા તો દાર વાળા ભાઈઓ ની આવ્યા હતા, તો દાદા ત્યાં નીકળ્યા બરોબર. એટલે દાદા એટલે નાગ, હા કે નાના એવા નાગ, નાગ એમને દાદા ન કહેવાય, નાગ છે એ દાદા થોડા કહેવાય. તમારે હજી બેન સમજણ ફેર છે, ઈ એક જંગલ નું જનાવર છે. રાજા પ્રમાણુ પીર છે ને, શરમળિયા દાદા છે ને, અમારા શરમળિયા દાદા બેન, ઈ બ્રાહ્મણો એ આપણે ને ઈ એક આપણે સમજાવી દીધા, નાગ છે એ જનાવર છે, એ નાગણ નું બચ્યું છે. કવિ કાગ બાપુ કુળ કેરી નાગણ કે ચંદન ને વીટળાની, આ ગયું નહીં મુખડા કેરું ઝેર કે બાપુ ચંદન ને સુખડે ને શું કરે. ઈ આખા નાગણે છે ને, નાગ ના બચ્ચા હોતી ચંદન માં વીટળાઈ ગઈ તો મુખ માંથી ઝેર નો ગયું.
હા એ તો છે હવે ઈ ઈ બટકું ભરે તો બેન દાદા એનો કાયમ લાગે. મોટા મોટા દવાખાના રાખ્યા ના સોમાં આમાં જનાવર કરડે છે ને, તો કોઈ ડોક્ટરે કીધું નહીં કાંઈ વાંધો નહીં, દાદા આઈડ્યા છે ઉપાધિ કરવામાં જીવી જા. દાદા સીધા ફીંડલું વાગ્યા ને આપડો એકનો દીકરો હોય ગમે હોય મરી જાય. નહીં તમારે અખતરો કરવો છે અમારા જપરાનો. હા નાક કરડે મરી જાય. જપરા પાસે નાક કરડ્યો હોય ને. હા અને તમે ટાણા રાજપરા શર્માયન નામ લ્યો અને ગમે એની ફાળકી આપણે નાખી દો. અમારા ગોંડલ ની અંદર આવડો બેન, અમારા ગોંડલ ની અંદર શર્માયા દાદા ની નું આલે સુખવાલા ની હોસ્પિટલ છે, સ્પેશિયલ જનાવર ની હોસ્પિટલ છે. નાક ભયડકું જે કઈડ્યું હોય ને એની સ્પેશિયલ ઝેરી જનાવર ની હોસ્પિટલ છે બેન. તો ન્યા આગળ શર્માયા દાદા દેવાની છે ને, તો એવડે નાખી બધી દવા લેવી ની. જો ઈ શર્માદમ એવડી તેવડી હોય અને ઈ હોય તો તો આ દવાખાના વાળા એને કઈ ખબર ન પડતી ને, તો ઈ ન્યા શર્માળીઓ દાદો દવાખાના આગળ બિહાડી દે કાવડિયા ને ઇન્જેક્શન ના બાટલા ને દવા ઉસડાવી નહીં, શર્માળિયા ને અગરબત્તી કરીને પૈસા લાગી દે એટલે ઝેર નો સડે. બેન ઈ ઝેર સડે ધંધો કરવા થોડા ભીલા બેઠા. હવે તો હું કહું છું પણ બેન દેવ ની તો એટલી તાકાત હોય ને કે ગરીબ માણા હોય જેની પાસે પૈસા ન હોય બિચારા વ્યાજ માં લેવી નહીં ડોક્ટર નથી, તો શર્માળિયા ને અગરબત્તી કરી જ બતી ન જાય. અમારે તો જો ત્યાં બસે બધા હતા આજુબાજુમાં બધા હોય ઈ કઈડો ન હોય કઈડો ન હોય. મારે હું અટણ બેન એવું કહું કે મને છે ને ફલાણા દેવ સ્વપ્ન સીડ્યા હતા, મને જનાવર કઈડ્યું તો મારા દાદા ને કરતા હતો તો મને કઈ થયું નથી, તો એનો પુરાવો હું. હા તો તમે પણ એમ કરો ને ભાઈ તરીકે હું તમને કહું ભોળા જાવ આપણે તમને ક્યાં કોઈ રોકે. મારે ક્યાંય જવાની જરૂર નથી બેન, મારો બાપ જીવે છે એના જેવો મારો બાપ બીજે ક્યાં ગોતવા જાવો. હા એ વાત, મારો બાપ જીવે છે જેને પોતે ભૂખ વેઠીને મને મોટો કર્યો, હવે બીજા બાપ મારે ક્યાં કરવાની જરૂર છે. આ તો જીના બાપ જીના માઈ કાંગલા હોય ઈ બીજા બાપ ગોતવા જાય, બાકી અમારો તો ઘરે બાપ બેઠો છે. ક્યાં દાદા દાનભા બાપુ રહ્યા ને ઈ ભગવાન નથી, દાનભા ભાઈ માણા છે. બેન આ બધી વસ્તુ છે ને ઈ પોતાની ગ્રંથિ છે, પોતાનો વિશ્વાસ છે. આપડે આપડા વિશ્વાસ થી આપડે એમ કઈ મને કાલ રાતે સપનું સીડ્યું તું હવાર આમ થવાનું બેન કઈ નો થાય, ઈ રેનકા સપના હે. હાલો પેલો જય ભવાની. હા બેન હવે આપડે શું કામ કરો છો, ક્યાં ક્યાં ગામ રહ્યો છો? ભાવનગર બેન. હા બેન મારે સાંભળો, આપડે જાગૃત નાગરિક હોવ અને તમારો ઓડિયો આપણે વાત કરી ઈ વાયરલ જો કરવાનો હોય તો બેન તમારો ફોટો મોકલજો કે આપણે બેનભાઈ એ છીએ વાત કરી. ના ના હો બેનભાઈ વિશે તે હું યાર ભાઈ છું એટલે મેં વાંચીને વાત કરી છે. કાઈ નો આ તો તમે આપણે ભોળાટ વિશે જે ચર્ચા કરી હું સમજાવું છું, ઈ ભોળાટ વિશે આપણે જે છું એટલે ઈ કઈ ઉપાધિ કરો માં. અને દાન ભાર રહ્યા ને ઈ કોઈ ભગવાન નથી ને એના પ્રેમ માં કોઈ દેવ આવતા નથી, એમાં બીજા ભગવાન ઈ તો પોતે કે છે કે નથી હું ભગવાન, તમે આવો પણ ઈ ભગવાન જો ઈ ઓડિયો ની અંદર એમ કહે છે ભાઈ મારું આમ કરવાથી એને ન્યાકણ આમ થઈ જાય ને એને સપના સેડ છે. હું અમે બે ત્રણ દી ત્યાં વાતો કરીએ છીએ ભોળા દ્વારા ની જ વાતો કરી છે, ફોન આવે તેની વાતો કરી, મને કોઈ દી સપના સેડ્યા નહીં. હા એમ કેમ કે અમારો વિચાર જ નથી એટલે અમે સપન ન સડે. સપન કોને સડે જે આખો દી વિચાર કરતા હોય એનો એને. ના ના હું તો જો સાચું મન છું મારા લેર ભૂવા છે ને તોય હું નહીં માતાજી ને તાઉન ને માનું, બાકી બાપા સીતારા અમે એ કઈ માને માનતા નથી. હું મારી માને માનું કેમ કે કવિ કાગ બાપુ એ કીધું કે જેનો ટાકણે ઘાટ ઘડાય નહીં જેનો ત્રાજવે તોલ તોળાય નહીં. આ આ દુનિયામાં બધું ચૂકવાય પણ એક માના અહીંયા ન ચૂકવાય નહીં બાપા, બધું ચૂકવાય જાય પણ માના ધાવણ ન ચૂકી શકો એવી એકઈ દેવી ની તાકાત નથી. હા પણ એટલે એટલે આ અમુક અમુક કળજા અત્યારે તમે જોવો કળજુગ છે બેન, એકય યુગમાં એ બેના કળજુગ છે ને ઈ જુવા જીવો યુગ આવ્યો.
સતયુગની અંદર મોબાઈલ નહોતા, દ્વાપરની અંદર મોબાઈલ નહોતા. અટણ બેન આપણે વાતો કરી છે, તમે ભાવનગર ને હું ક્યાં ગોંડલ તાલુકામાંથી બોલું, તમે વિચાર તો કરો આ કઈ માતાજી આનું સંશોધન કર્યું છે, આ 33 કરોડ દેવતા માંથી આ માતાજી કઈ આ માતાજી એકાદ સમજણ કઈ કોઈ દેવ કે હુરાપુરા નું નામ નું કઈ કઈ ભાઈ કાલે બોલ્યા હતા ને, તો પછી મોબાઈલ માં ટાવર વીયો ગયો હજી આવ્યો નથી, દાન બાપા મોબાઈલ લઈ જાવો છો. કોને કોણ બોલ્યું? કોઈ કદાચ કોઈ દેવ નો વિરોધ કરે અને આમાં ટાવર વીયો જાય, ભાઈ મારી મારું નેટ વીય ગયું, મારે તો ટાવર માં વાત કરતી બંધ થઈ ગઈ. તો કા મારી? તો મારે પૂરાપૂરા અપમાન કર્યું તો મારી, મારે કાલ ટાવર વીય ગયો, મારે વાત કરતી બંધ થઈ ગઈ. ના રે એવું ન હોય, હું કોઈને ન માનતી, પણ જરાક છોકરા આવડા માંગરે હતા, જરા જરા સીધા આવ્યા. બેન આપણા આપણા પોતાનો વિશ્વાસ છે બેન, ઈ કોઈ નું નથી, આપણા પોતાનો વિશ્વાસ છે. કેમ કે તમે પોતે તમારો વિશ્વાસ છે ત્યાં લગન, પણ તમે જયારે તમને સમજાઈ જાય ત્યારે ત્યારે તમે પોતે એમ કહો ખરેખર આ જગત ની અંદર આવું કઈ છે નહીં. જે જગત ની અંદર આપણા આપણા ધણી ને હાઈસવો નહીં, બીજે જઈને આપણે પૈયે લાગીએ, ઈ બેન ભગવાન તો આવડો પતિ. બેન બીજા કોઈને ભગે લાગ્યા એને થાય, મારો બાપ છે એનાથી મોટો એ કઈ ભગવાન નથી, મારી માથી મોટી કોઈ માતાજી આ દુનિયામાં નથી, મને 9 મહિના ઉપાડ્યો એ, મને ભીના માંથી કોરામાં હુવડાવ્યો, મને હાલેડા ગાય મોટો કર્યો, આવી એ કઈ દેવ ખરી તમને ઘોડિયામાં નાખી નીચ કહેવા હોય? આપણે સંસ્કાર નો પાય, આપણે માતાજી પૈસા લગાડ્યા એટલે ઓલા બિચારા શું કર્યું, માનતા ઉરાચ્યું, એને શું જ્ઞાન હોય? એ તમે તમારા છોકરાને ભણાવજો નહીં, બધા ભૂવા થાય. માતાજી ના ભૂવા ન કરવા હોય, માનતા ના કરેલા નો લેવાય. બેન ઈ વાત સાચું કીધું તમે. જો કોઈ સાંભળો, કોઈ છોકરાજી ના ભણ્યા નહીં હોય ઈ બધા ભૂવા જ છે. જેના છોકરા ભણ્યા નહીં હોય ને એના જ્ઞાન નહીં હોય એને ઘરે બાયું ટેક છે ને, કેમ કે ઓલી બાઈ કે હે કાઈ ને આવડો સમજ છે કાઈ, કેમ કે એનામાં શિક્ષણ નથી. શિક્ષણ છે ની મોટો દેવ ભણ્યો ઈ. કલેક્ટર સાહેબ પાસે જાવ ને અટણ દાનભા બાપુ ને જો કદાચ અહીંયા પ્રોગ્રામ કરવો હોય તો એને કલેક્ટર પાસે જવું પડે, ત્યાં ભોળા દ્વારા દેવ મત ભરોસો રાખત ન થાય, એને મામલતદાર ની મંજૂરી લેવી પડે કે મારે કાલે ફલાણા ઠેકાણે આ બાબત ની અંદર ફલાણા મોદી સાહેબ પધારી રહ્યા છે કે ફલાણા સાહેબ પધારી રહ્યા છે, જેથી કરીને ચાપતો બંદોબસ્ત મૂકવો છો. જય ભવાની, જય ભવાની. યુટ્યુબ માં વાયરલ કરી તો ના ના હો ભાઈ, હું કામ કરી દે કરવી. અરે પણ બેન આ કેવી સરસ ચર્ચા થઈ, હારામ હારી સમાજ થયો છે બેન. જો આમાં એવું છે કે આ તમે એક આપણે બેનભાઈ તરીકે જે વાત કરી ને એનો સમાજ, સમાજ થી માણસ માં સમજણ અને જ્ઞાન કે વાણી વર્તન થી આ છે ને, આ સમજણ એ મોટું જ્ઞાન છે બેન. હા એટલે એના માટે કે માણસ માં થોડું પરિવર્તન આવે, કે આપણે શું ચર્ચા કરી હતી, એકાબીજાના વિચારસરણી, તમારા ઘરે કે તમને કોઈ પ્રોબ્લેમ ન હોય તો આપણે મૂકવો છે. વાંધો નહીં પણ